તમે તો આ લેવલે પહોંચી ગયા, પણ તમે તમારી નેક્સ્ટ જનરેશનને શું એવું કર્યું કે આજે એ પણ તમારી જેમ જ સક્સેસફુલ ધંધો રન કરે છે? સરસ, ધન્યવાદ. જો કોઈ યંગસ્ટરને સલાહ ગમતી, તમને તમારા મમ્મી પપ્પા સલાહ આપે, કોઈને ગમે, કોઈ દે ગમી, ભણતા તે આપતા, ભણી ગયા પછી કોઈ દે તમારા પપ્પાએ કીધું હોય તમારે સાંજે રાતે નહીં જવાનું બહાર, તો તમે પગે લાગીને કીધું પાપા તમે બહુ સારા હો, મને શું કેટલું કામ કર્યું, હગી કરી તમારા પપ્પાને, તમે બહુ સારા, તમે કોઈને નથી ગમતી. મમ્મી પપ્પા કહેતા હોય આપણા ભાગ આપણા માટે, પણ આપણને ગમતી ન, કારણ કે આપણું એ ઉંમર હોય, એમાં આપણો દોષ નથી, ઉંમરનો દોષ, આપણા છોકરા આપણું ક્યાં માને. એટલે મારો નિયમ છે, હું છોકરાને કદી પણ મેં કોઈ સલાહ સૂચન આપી નથી એક પણને. તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ 15 યંગસ્ટર છોકરા છે, એમાંથી કદાચ 12-13 ફોરેન ભણેલા છે, એક પણને કોઈ વ્યસન નહીં, એક પણ આઉટલાઇન નહીં. કારણ શું છે કે એ બધા ભેગા રહેતા હોય ને, એટલે એ લોકોને એ નહીં સાચવે, હું નથી સાચવતો, એન્વાયરમેન્ટ સાચવે, વાતાવરણ સાચવે. એટલે ઓલા 8 હારા હોય એટલે 9 એમ સારું જ થવું પડે, નકર એ બહાર નીકળી જાય. એટલે આ એન્વાયરમેન્ટ સચવાઈ રહેલું છે. આજ સુધી કાલની દુનિયામાં કોઈને ખબર નથી.